राहतना समाचार छे। नर्मदाथी महत्वपूर्ण समाचार मळी रह्या छे। नर्मदाना खेतरो बेटमां फेरवाई चुक्या छे। नर्मदानुं पाणीनुं जळस्तर जे रीते वधी रह्युं छे जेनाथी आसपासना तमाम विस्तारोमां पाणी फरी वळ्या छे। जे खेतरोमां खेडूतोએ વાવેતર કરેલું હતું તે વાવેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના માટે રાજ્ય સરકાર હવે નુકસાનનું વળતર આપશે। 33% થી વધુ નુકસાન પર સહાય અપાશે। SDRFના ધારાધોરણ પ્રમાણે સહાય ચૂકવાશે। 15 દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરાશે। સર્વે રિપોર્ટ પ્રમાણે સરકાર સહાય ચૂકવશે। 2 વર્ષ સુધી પાણીની સમસ્યા હવે નહીં સર્જાય। રવિ પાક ઉનાળુ પાક માટે હવે ખેડૂતોને ફાયદો થશે। राज्य सरकारे निर्णय लीधो छे कि आवता 15 दिवस में समग्र राज्य नी अंदर ज्यां उभा पाक ने वरसादना कारणे अथवा तो पाणी भरायेला होय एवा कारणे खेती पाकोने जे नुकसान थयुं छे, ज्यां SDRF ना धोरणो प्रमाणे 33%થી વધુ नुकसान थयुं हशे एवा बधाज नुकसानग्रस्त खेडूतोने सरकार द्वारा आगामी दिवसों में सहायता आपवामां आवशे। अने ए माटे राज्यना कृषि विभाग अने रेवन्यू महसूल विभाग द्वारा आनी सर्वेनी कामगीरी शुरू करवाना आजे आदेशो केबिनेटनी बैठक में माननीय मुख्यमंत्रीश्रीनी सूचनाथी आपवामां आव्या छे। અમદાવાદના ગામોમાં વરસાદથી નુકસાન થયું છે। અતિવૃષ્ટિથી ધોળકાના ગામમાં નુકસાન થયું છે। કોંગ્રેસ નેતાઓ ઉતેલિયા ગામ પહોંચ્યા। ધોળકાના ઉતેલિયા ગામમાં તારાજી સર્જાઈ છે। ટ્રેક્ટરમાં બેસી કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા છે। ગામ ગામના ખેતરમાં હજુ પણ વરસાદી પાણી છે। કોંગ્રેસ નેતાઓએ તમામ ગામોમાં ભરાયેલા જે પાણી છે તે તમામ ખેતરોનું નિરીક્ષણ કર્યું છે। કેટલું નુકસાન થયું છે તેના માટે નિરીક્ષણ કર્યું છે। અમિત ચાવડા પણ પહોંચ્યા છે, જયરાજસિંહ પરમાર પણ છે। તમામ કોંગ્રેસના નેતાઓ આ તમામ ગામડાઓની મુલાકાત લેવા પહોંચ્યા છે કે જ્યાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદ જિલ્લામાં જેથી ભારે વરસાદ થયો છે તેનું નિરીક્ષણ કરવા માટે ખુદ પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આપ જોઈ શકો છો આવ્યા છે। ટ્રેક્ટરના માધ્યમથી જે ગામડાઓ છે તેમાં તેઓ ખૂંદી રહ્યા છે। આપ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી અને પાણી, આખા જે ગામો જે છે આપ જોઈ શકો છો ગામના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે છે। આખા ગામ છે તે માત્ર પાણીની વચ્ચે રહ્યા છે એ પ્રકારના દ્રશ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ હાલ આ તમામ ગામોની છે, જે ભાલ પંથક કહેવામાં આવે છે, આ ભાલ પંથકના વિસ્તારોની આ સ્થિતિ છે અને ખુદ પ્રદેશના પ્રમુખ વિઝિટ કરી રહ્યા છે આ વિસ્તારની કે કઈ સ્થિતિ છે, શું વાત કરવાનો પ્રયાસ કરશું ગામના લોકો સાથે જ ખુદ આપ જોઈ શકો છો દ્રશ્યો ફરી બતાવવાનો પ્રયાસ કરશું। આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે કે આખા ગામ માત્ર જે ખેતરો હતા ત્યાં માત્ર અત્યારે પાણી અને પાણી છે। તમારું ગામ કયું છે, કઈ સ્થિતિ છે અને શું લાગે, તમારું નામ શું છે? રમેશભાઈ। રમેશભાઈ, કેવી સ્થિતિ છે તમારા ગામમાં, જે માત્ર પાણી અને પાણી જ છે? તમે સ્થિતિ તો તમે જોઈ જ શકો છો, અત્યારે તમે હાલ મૂકી ઉપર છો જોઈ શકો છો બરાબર। અત્યારે ગામની સ્થિતિ, આ ખેતરો બધા ડૂબાણમાં છે, પાક અમારો સાવ નિષ્ફળ થઈ ગયો છે, કોઈ પાકમાં અમારે કંઈ લેવાનું નથી અને હવે પછી પાણી ઉતરે પછી અમારે પાકમાં જે છે એને મજૂરી વધારે થઈ શકે છે। વરસાદ રહ્યો ઘણો સમય થયો, જેમ છતાં પણ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે, શું કેવું છે કાકા? વરસાદ રહી ગયો છતાં પણ પાણીની સ્થિતિ આ જોવા મળી રહી? આ પાણી હજુ 2 મહિના ખાલી છે, ઓછામાં ઓછા 2 મહિના ચાલશે, ત્યાં સુધી જે શિયાળું વાવેતર છે એ પણ લેટ થવાનું, લેટ થશે પછી એમાં કઈ થવાનું નથી। આપ જોઈ શકો છો કે શિયાળું પાક પણ નહીં થઈ શકે તે પ્રકારની હાલત છે। આ ગામ છે, ગામના દરવાજાઓ દેખાઈ રહ્યા છે, ગામના મકાનો છે તે દેખાઈ રહ્યા છે, પરંતુ આ સ્થિતિ છે આપ જોઈ શકો છો કે ગામ છે આખું પાણીમાં બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી અને પાણી જ દેખાઈ રહ્યા છે તે પ્રકારના હાલત અહીં આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી એના દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે, આ સ્થિતિ છે અમદાવાદ જિલ્લાના અનેક ગામોની। ખરેખર સર્વે કરવાની જરૂર છે અને હજી પણ સર્વેમાં કોઈ ટીમ નથી, પરંતુ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે તે અહીં પહોંચ્યું છે અને આ સ્થિતિ છે તે નિરીક્ષણ કરી રહ્યું છે અને વાસ્તવિક તેવી છે કે એક તરફ મેઘરાજા મહેરબાન થયા તો બીજી તરફ જે પ્રજા છે તે પરેશાન થઈ છે, કારણ કે ગામોમાં હજુ પણ પાણી છે તો ઓસરિયા નથી તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કેમેરા ખેંક રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। તો કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા કે જ્યાં માત્ર ને માત્ર પાણી ભરાયેલા હતા, ખેડૂતોને અમિત ચાવડા મળ્યા, તેમની સાથે મુલાકાત કરી
बावड़ाना काड़ीवेजी गाम में पण तेओ पहोंच्या। कांग्रेस नेताओ त्यां पहोंच्या अने गामडामां शुं परिस्थिति छे, लोकोना खेतरमां शुं परिस्थिति छे, केटलो पाक नुकसान छे ते विशे तेमणे निरीक्षण कर्युं। समग्र गुजरात में अति वरसाद थयो छे तेने लईने गामडाओ छे ते बेटमां फेरवाया छे। आ दृश्यो छे गुजरातना, गतिशील गुजरातना। सरकार कही रही छे हजू 15 दिवस थशे सर्वे करवानो अने सर्वे बाद निर्णय लेवाशे। खरेखर शुं निर्णय छे, शुं स्थिति जाणवानो प्रयास करशुं। કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ખુદ આ વિસ્તારમાં નીકળ્યા છે, ખુદ આ ઘૂંટણસમા પાણી ટ્રેક્ટરમાં બેસીને વિસ્તાર કર્યા છે। સરકાર અમિતભાઈ કહી રહી છે કે 15 દિવસનો સર્વે કરાશે અને સર્વે બાદ તમામ લોકોને સહાય કરાશે, અને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને ન દોરાય તે માટેની પણ આરસી ફળદુ કૃષિ મંત્રી કહી રહ્યા છે। ખરેખર લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે સરકાર ગેરમાર્ગે લોકોને દોરી રહી છે? સરકાર એસી ઓફિસમાં બેસીને ભાષણો આપવાની, સલાહ આપવાનું બંધ કરે, ખરેખર આ ગામની સ્થિતિ જોવે, ખેતરોની સ્થિતિ જોવે તો ખબર પડે કે સાચી પરિસ્થિતિ શું છે। એક તરફ જાહેરાતો મોટી થાય, લોકોને લોલીપોપ આપવામાં આવે કે 15 દિવસ પછી સર્વે કરીશું, સહાય ચૂકવીશું, પણ અત્યારે લોકો મરી રહ્યા છે, અત્યારે લોકો ભૂખે મરી રહ્યા છે, ખાવાની પરિસ્થિતિ નથી, એને પીવાનું પાણી નથી। એવા સંજોગોમાં સરકારને તાત્કાલિક કેશડોલ આપવી જોઈએ, ખેતરના સર્વે કરવા જોઈએ। તમારી પાસે તલાટી છે, ગ્રામ સેવક છે, આખું તંત્ર છે, તમારા તાઇફા કરવાના હોય તો એના માટે રાતોરાત બધું થઈ શકે, અને આજે ખેડૂતોને મદદ કરવાની છે તો શું કામ 15 દિવસનો સમય, શું કામ તાત્કાલિક સહાય નહીં? તાત્કાલિક સર્વે કરવામાં આવે, તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે। એ પણ વાત છે, જ્યારે તમે નીકળ્યા છો સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ લેવા માટે અમદાવાદ જિલ્લા, ત્યારે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે કોંગ્રેસ લોકોને અને ફાર્મરોને ગેરમાર્ગે દોરી રહી છે। આ કોંગ્રેસ કે ભાજપનો સવાલ નથી, આ ગુજરાતના સામાન્ય લોકો ખેડૂતોની તકલીફનો સવાલ છે। તમારે એસી ઓફિસમાંથી બહાર નીકળવું નથી, તમારે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવી છે, સરકાર ઉદ્યોગપતિઓ માટે ચાલે છે, અને કોંગ્રેસ જ્યારે ખેડૂતની મદદ કરવા માટે, ખેડૂતને મળવા માટે, સ્થળ તપાસ કરવા માટે નીકળે તો એમાં પણ તમને રાજકારણ લાગે છે? આમાં કઈ ચૂંટણી છે, કયા મત લેવાના છે? આજે ખેડૂત તકલીફમાં છે, ગુજરાતના લોકો તકલીફમાં છે, ત્યારે સરકારની ફરજ બને છે કે આ જ લોકોએ તમને મત આપીને સત્તા સોંપી છે, તો તમે લોકો વચ્ચે જાઓ, લોકોને આ કપરા સમયમાં, દુઃખના સમયમાં મદદ કરો। એ પણ વાંચે, ખુદ તમે રાઉન્ડ લઈ રહ્યા છો, આ ઘૂંટણસમા પાણી છે, ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા છો, કેવા ગામની વિસ્તારની મુલાકાત લીધી છે અને ખરેખર ખેડૂત શું કહી રહ્યો છે? આ ગામો તો અમદાવાદથી 100 કિલોમીટરના અંતરમાં છે, અંતરિયાળ વિસ્તારના દૂરના ગામોની પરિસ્થિતિ જોશો તો આથી પણ ખરાબ છે। એવા સંજોગોમાં જ્યાં ચાલીને કે જઈ શકાય ને એવી ગામની પરિસ્થિતિ હોય તો તમે કલ્પના કરો કે ખેતરોની, ખેતીની શું પરિસ્થિતિ છે। આ ગામના લોકોને નથી બહારનો સંપર્ક થઈ શકતો, નથી એને રાશન મળી રહ્યું, નથી બીજી સગવડ મળી રહી, ત્યારે સરકાર ખાલી રાજકારણ કરવાનું બંધ કરે। અને મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે એકવાર જમીન પર આવો, ખાલી હવાઈ વાતો ના કરો, મોટી મોટી વાતો ના કરો, જમીન પર આવીને સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરો, અને લોકોનું જે દર્દ છે, વ્યથા છે, એના આધારે એને મદદ કરો। કોંગ્રેસે સીધો આરોપ લગાડ્યો છે સરકાર ઉપર કે સરકાર ખરેખર એસી ચેમ્બરમાંથી બહાર આવે અને જે ખેડૂતો છે તેને સહાય કરે, કેશડોલ તાત્કાલિક આપે, કારણ કે સરકાર કહી રહી છે કે 15 દિવસનો સર્વે કરવામાં આવશે, સર્વે બાદ અપાશે। પરંતુ આપ જોઈ શકો છો ખુદ અમિત ચાવડા પ્રદેશના પ્રમુખ ગામોગામ ફરી રહ્યા છે અને ખુદ પોતે જ સર્વે કરી રહ્યા છે અને સરકાર સમક્ષ સીધી માંગ કરી રહ્યા છે કે લોકોને આર્થિક મદદ કરવામાં આવે, કેશડોલ આપવામાં આવે, વળતર આપવામાં આવે, અને જે યોજનાઓ જે છે, ખરેખર જે પાક વીમા હોય કે અન્ય જે વસ્તુઓ છે, તમામ લોકો અહીં આપવામાં આવે તે પ્રકારની સીધી માંગ અહીં તેઓ કરી રહ્યા છે। કેમેરા ફેંકરાટો